ઠાકોરજીની સૌથી પ્રિય રેસીપી મલાઈ મૈસૂર, જે આજે મારી મમ્મી બનાવી રહી છે. ફક્ત બે જ ઇન્ગ્રીડિયન્ટ્સથી બની જાય છે, મલાઈ અને ખાંડ. બસ બે જ ઇન્ગ્રીડિયન્ટની જરૂર પડે છે. તો સૌથી પહેલાં એક પેનમાં મલાઈ લીધી છે અને ખાંડ લીધી છે. એને આપણે સૌથી પહેલાં આપણે બહાર મિક્સ કરી લઈશું, મતલબ કે ગેસ પર નથી ચડાવવાનું. ગેસ પર ચડાવતા પહેલાં એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. પછી એને આપણે ગેસ ઉપર ચડાવીશું, ગેસ ઓન કરીને, અને એને કન્ટિન્યુઅસલી આવી રીતે આપણે સ્ટર કરતા રહેવાનું છે. ધીરે ધીરે જે મલાઈ જે છે એ ઓગળવા લાગશે અને ખાંડ જે છે એ કમ્પ્લીટલી એની અંદર ડિઝોલ્વ થઈ જશે. પેશન્સની જરૂર બહુ જ છે આમાં આપણે કન્ટિન્યુઅસલી સ્ટર કરતા રહેવું પડશે, નહીં તો મલાઈ જે છે એ નીચે ચોંટી જશે. બહુ જ ઇઝી રેસીપી છે, બહુ જલ્દી બી બની જાય છે, એટલી વાર પણ નથી લાગતી અને એટલી ટેસ્ટી લાગે છે ને, મૈસૂર ખાતા હોય ને એનાથી પણ ટેસ્ટી રેસીપી લાગે છે. એની સાઈડ પર ચોંટી જતું હોય તો એને આપણે ધીરે ધીરે ઉખાડતા જઈશું. એનસી તમે જોઈ શકો છો, આપણે જે મલાઈ જે છે એ ધીરે ધીરે બ્રાઉન કલરની થતી જઈ રહી છે. એનો કલર ધીરે ધીરે બદલાવા લાગશે, વ્હાઈટમાંથી એકદમ બ્રાઉન કલર આવી જશે એનો. આપણે એને ત્યાં સુધી મિક્સ કરવાનું છે જ્યાં સુધી જે આપણી મલાઈ જે છે ને એ ઘી ના છોડવા લાગે, ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહીશું. હવે ધીરે ધીરે આપણું જે મિક્સર છે એ થીક થવા લાગ્યું છે એન્ડ ઘી થોડું થોડુંક છૂટવા લાગ્યું છે. આ સ્ટેજ ઉપર આપણે એમાં ઇલાયચી, કેસર અને જાયફળનો પાવડર મિક્સ કરીશું અને એને કન્ટિન્યુઅસલી સ્ટર કરતા રહેજો. સી, આપણો એકદમ બ્રાઉન કલર આવી ગયો છે, ઘી પણ છૂટવા લાગ્યું છે. હવે એક ટીનને મેં ઘીથી ગ્રીસ કરી લીધું છે, એની અંદર આપણે આ ઠારી લઈશું. હવે આના પીસીસ કરી લઈશું આપણે. તમારે જે શેપના પીસ કરવા હોય એ રીતને પીસ કરી શકો છો. અને પછી આને આપણે 1.5 કલાક સુધી ફ્રીજમાં આપણે ઠારવા મૂકી દઈશું. સી, આપણો જે મૈસૂર છે એ ઠરી ગયો છે. હવે તમે જોઈ શકો છો કેટલો ટેસ્ટી બન્યો છે. હવે એને સર્વ કરી લઈશું. તો બસ રેડી છે આપણો મલાઈ મૈસૂર. તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ટેક કેર.